ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં ગોળ બનાવતા હોય ત્યાંની ખાસ મુલાકાત ચેનલના જિલ્લા રિપોર્ટર દ્વારા લેવાઈ હતી. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા નજીક બોરવાવના પાટિયા પાસે ગોળ બનાવતા જગદીશભાઈ નરસિંહભાઈ પીપળિયા જે ગોળનું બનાવવાની ફેક્ટરી આપની સમક્ષ બતાવવાનો પ્રયાસ કરવા જઈ રહ્યા છે કે જે બોરવાવના પાટિયાએ આ વ્યવસાય 35 વર્ષ થઈ રહ્યા છે. જેમના નો બનાવેલ ગોળ કોઈ પણ જાતની દવા વગર બનાવવામાં આવે છે અને આ પ્લાન્ટ એકદમ તાલાલાથી ફક્ત 5 મિનિટના અંતરે આવેલ છે. જેઓના તરફથી એવું પણ જણાવવામાં આવે છે કે નજીકમાં જ ખાંડસરીનો પ્લાન્ટ ઘણા સમયથી બંધ થઈ ગયેલ છે. આ વિસ્તારમાં શેરડીનું ઉત્પાદન ઘણું છે અને ખાંડસરીનો પ્લાન્ટ બંધ થયો હોવાથી શેરડીનો રસ કાઢી વહેંચનારને પણ એટલી શેરડીના લઈ જઈ શકે ફરજિયાત આ પ્લાન્ટ બનાવી તેમનો ગોળ બનાવીએ છીએ. તેમના મજૂરો પણ અહીં નહીં માલટા પર માત કાની કરી પોલાવીને આ કામગીરી પર કરતી ઉકે છે, ત્યારે નજીકના તમામ એરિયામાં પાણીનો પ્રશ્નના કારણે બીજું ઉત્પાદન ખેડૂતો પણ લઈ શકતા નથી. આ પ્લાન્ટની અંદર રોજ આશરે 100 ડબ્બા જેટલું ઉત્પાદન કરવામાં આવે છે. જે પણ આવતા શાસન અને તાલાલા ફરવા આવતા સહેલાનીઓ રિટેલ અને હોલસેલ વેચાણ કરવા જેવું થઈ રહ્યું છે. જૂનાગઢથી જગદીશ યાદવનો સ્પેશિયલ અહેવાલ, પાદરા 24. ભાઈ નરસિંહભાઈ પીપળિયા, ગામ બોરવાવ. અમે રાબડાનો વ્યવસાય ચાલુ કર્યો છે અને આ રાબડાનું લાંબા સમયથી અમારે આપવું પડે છે. મજૂરની બહુ સમસ્યાઓને કારણે જે ફેક્ટરી આજુબાજુમાં અહીં તાલાળા અને કોડીનાર બે બંધ છે, એ હિસાબે અમારે આ વ્યવસ્થા કરવો પડે છે. સરકારશ્રીને નંબર વિનંતી છે કે આ ફેક્ટરી છે એ જલ્દી તકે ચાલુ કરે એવી અમારે નંબર ઉપર છે. અચ્છા, મજૂરો ક્યાંથી બોલાવશો? મજૂરો અમે બોલાવીએ છીએ એમપી, યુપી, મહારાષ્ટ્ર, ત્યાંથી બોલાવવો પડે છે. મજૂરની બહુ સમસ્યા આવે છે. સેકન્ડલી, તમને એક દિવસનું તમારું કેટલું ઉત્પાદન છે? એક દિવસનું અમારે 80 થી 100 ડબ્બાનું ઉત્પાદન થાય છે. અચ્છા, અહીંથી જ સેલિંગ થઈ જાય છે? એ તો અહીંથી ને કાંઈક છૂટક ને કાંઈક જથ્થાબંધ એવો અહીંયા વેપાર કરીએ છીએ. બીજી કોઈ સમસ્યા? બીજી તો બસ આ સમજો પાણીનો પ્રોબ્લેમ છે, એ હિસાબે આ શેરડી ઊભી રહી જાય છે અને ફેક્ટરી હશે એ બંધ છે. Thank you.